ભરૂચ જિલ્લાના ઝીડા તાલુકાના ગુવાલી ગામ નજીક સવારના સાડા ની આસપાસ સમયે ધોરીમાર્ગ ઉપર એક હાઇવે ટ્રકના ચાલકે ગુવાલી ગામના એક મોટર સાયકલ ચાલકને ફેટમાં લેતા મોટર સાયકલ ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જગડા તાલુકાના ગોવાલીના રહીશ અને દૂધનો ધંધો કરતા ગોવિંદભાઈ સોમાભાઈ પાટણવાડિયા નામનો યુવક મોટરસાયકલ ઉપર જઈ રહ્યો હતો તે દરમિયાન એક હાઈવા ટ્રક ચાલકે અડફેટમાં લેતા યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું અકસ્માતની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોક ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા આ અકસ્માતમાં સ્થાનિક યુવકનું મોત થયું હોવાનું જાણ થતાં લોકો રોષે ભરાયા હતા ઉશ્કેરાયેલા લોક ટોળાએ ટ્રકની કેબિનમાં આંખ છાપતા ટ્રકની કેબિન સળગી ઉઠી હતી આ દરમિયાન ઝઘડિયાની સ્થાનિક પોલીસ સહિત નાયબ પોલીસ વડા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને રોષે ભરાયેલા લોકટોળાને મહા મહેનતે અને ભારે જહેમત ઉઠાવી શાંત પાડ્યું હતું અકસ્માત સર્જના ટ્રક ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી ત્યારબાદ લોકટોળાનો આક્રોશ શાંત પડ્યો હતો છેડા તાલુકામાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ પસાર થાય છે હાલ આ માર્ગ ઉપર સમારકામની કામગીરી ચાલતી હોય ઠેર ઠેર ડાયવર્ઝનો આપેલા છે અને કાર્પેન્ટરીંગની કામગીરી ચાલી રહી છે વડી રાજપાડી નજીક કેટલાય માર્ગ બિસ્માર હોય વાહન ચાલકો બિસ્માર માર્ગથી બચવા રોંગ સાઇડે વાહનો હંકારતા હોય છે જેના પગલે અકસ્માતોની ઘટનાના બનાવો બનતા હોય છે છાસવારે સર્જાતા જીવલણ અકસ્માતોને લઈ તાલુકાની જનતામાં રોષ ફેલાવા પામ્યો છે જે આજે ગુવાલીના આજીવલેણ અકસ્માતને લઈને બહાર આવ્યો હતો ચેકડા તાલુકામાંથી પસાર થતા ઓવરલોડ વાહનો પ્રત્યે તાલુકાની પોલીસ કડક કાર્યવાહી કરે તેવી ગામ લોકો માંગ કરી રહ્યા છે